મળી જેમાં 75 જેટલા અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી. હવેથી યુનિવર્સિટીમાં રમતગમત ક્ષેત્રે મહત્વના નિર્ણયો લેશે. આગામી સમયમાં કઈ રમતમાં આગળ વધવું અને વિદ્યાર્થીઓને કઈ રીતે પ્રોત્સાહન મળે તે માટે કામ કરશે. સ્પોર્ટ્સ ક્લબ તૈયાર કરવામાં આવેલા હોસ્ટેલ વિદ્યાર્થીઓને ફાળવવામાં આવશે. સાથે લાઇબ્રેરીમાં જરૂરિયાત મુજબ રિપેરિંગ અને માળખાગત સુવિધા વધારવામાં આવશે. નવી શિક્ષણ નીતિ મુજબ આગળ વધવામાં આવશે, તેમજ એનઈપીનું તબક્કાવાર અમલીકરણ કરવામાં આવશે. આ મહત્વના મુદ્દાઓ પર સિન્ડિકેટની બેઠકમાં આ મુદ્દાઓ છે જે ચર્ચવામાં આવ્યા હતા. જેમ ફાળવણીની જરૂર હશે એ બોર્ડ ઓફ સ્પોર્ટ્સ વિલ લુક આફ્ટર. આપણા પાસે સ્પોર્ટ્સની સગવડતાઓ છે, સ્પોર્ટ્સના ગ્રાઉન્ડ છે અને બીજી બધી ટ્રેનિંગની સગવડતાઓ છે. બોર્ડ ઓફ સ્પોર્ટ્સ નક્કી કરશે કે હવે યુનિવર્સિટીને કયા સ્પોર્ટ્સમાં પ્રાથમિકતા પ્રમાણે એની જરૂરિયાત છે, એ પણ એની અંદરમાં જ આવશે. બોર્ડ ઓફ સ્પોર્ટ્સ એટલે આખા યુનિવર્સિટીમાં જેટલી કઈ સ્પોર્ટ્સની સગવડતાઓ છે એની અંડરમાં આવશે. ઈસીએ ઠરાવ કરવાના છે કે આ બધું હવે સ્ટુડન્ટ્સ વાપરે એના અમે પ્રક્રિયા ચાલુ કરીશું. આ વર્ષથી જ ચાલુ થવાના છે. સરકારના માળખાઓ આવી ગયા છે, ઈસીએ એને સ્વીકાર કરી લીધું છે અને એ પ્રમાણે હવે આચાર્યોને કોલેજોને આપણી એક સેન્ટ્રલ કમિટીની રચનાએ થઈ ગઈ છે. એ પ્રમાણે આગળ અમે નેશનલ એજ્યુકેશન પોલિસી ઉપર જઈ રહ્યા છીએ. યુનિવર્સિટી લેવલે સેન્ટ્રલ કમિટીની રચના થઈ ગઈ છે જે આગળ માળખાઓ તૈયાર કરશે. લાઇબ્રેરીમાં અમુક એવી રજૂઆતો હતી કે ત્યાં રિપેરિંગની અર્જન્ટ આવશ્યકતા છે, એટલે એ અમે લીધું છે. ઘણી બધી આઈઆઈટી સાથે બીએડ કોલેજો પહેલાં એફિલિએટેડ હતી, એ હવે ગુજરાત યુનિવર્સિટીના પરવ્યુમાં આવે છે, એટલે આજે ઈસીએ એને એફિલિએશન આપ્યું. ભાવનગર રેલવે વર્કશોપમાં કોન્ટ્રાક્ટ બેઝ પર પોતાની એમ્બ્યુલન્સ એવી બોલેરો કાર મૂકી ગુજરાન ચલાવતા તુલસીરામ ડાંગિયા નામના